લખીમપુર હિંસા મામલે કને ગુજરાત પર સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દેશ જેની ધ્રુણાની નજરે જોઈ રહ્યું છે તેવા લખીમપુર હિંસા મામલે સૌથી મોટા સમાચાર માત્ર ને માત્ર ગુજરાત પર અત્યારે તમે લાઈવ નિહાળી રહ્યા છો કે લખીમપુર હિંસા મામલે નોંધાઈ ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે હિંસાના મામલે અને મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

સૌથી પ્રથમ સમાચાર આપ કનેક ગુજરાત પાસે અત્યારે ની કોપી છે જે એફઆઈઆર આવી છે કનેક ગુજરાત પાસે તેની અંદર જે નામ આપને બતાવી રહ્યા છે કે જે રીતે અત્યારે જે નામ છે તે આશિષ મિશ્ર ઉર્ફ મોનુ જેમના પિતાનું નામ અજય મિશ્ર ટેની

અને બી આ કલમો સેક્શન્સ સેક્શન્સ છે આઈપીસી તે બધી કલમો અત્યારે આ તમામ વિરુદ્ધ લગાવવામાં આવી છે ત્યારે એફઆઈઆરમાં આશીષ મિશ્ર નું નામ પણ સામેલ છે જે આશિષ મિશ્ર યુપી ના ગૃહ રાજ્ય મંત્રીનો છોકરો છે તેની સામે પણ અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે આજે સુમિત જયસ્વાલ જે જે ગવા હતા જે બીજેપીના કાર્યકર્તા હતા તેને બયાન અત્યારે જે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહ્યું છે આ સાથે જ અત્યારે જે દેશમાં લોકચર્ચિત જે મુદ્દો જે છે તે લખીમપુરનો છે તે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રિયંકા ગાંધીએ પણ ત્યાં પહોંચ્યા હતા પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી સીતાપુર પોલીસે ધરપકડ કરી હતી જોકે હજી તેમની પૂરી થઈ નથી કરી રહ્યા હતા કે ગૃહ રાજ્ય મંત્રી રાજીનામું આપે પરંતુ હજી અત્યારે જે તેમની છે તે અત્યારે યથાવત છે પરંતુ તેની સામે અત્યારે ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર છે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગુજરાતના સૌથી મોટા સમાચાર હાલમાં આવી રહ્યા છે કે જે લખીમપુર જે દેશનો સૌથી મોટો સમાચાર છે કે લખીપુર ઉત્તર પ્રદેશમાં જે હિંસા થઈ હતી તેની સામે ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે માત્ર ને માત્ર એક્સક્લુઝિવ સમાચાર આપ કનેક ગુજરાત પર જોઈ શકો છો જે અત્યારે જે એફઆઈઆર ની કોપી છે માત્ર ને માત્ર કનેક ગુજરાત પાસે છે ફક્ત અને ફક્ત કનેક્ટ ગુજરાત હાલમાં ડોક્યુમેન્ટેશન પુરાવા સાથે આપને જણાવી રહ્યું છે કે યુપીના લખીમપુર હિંસા સંદર્ભે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં યુપીના ગૃહ રાજ્યમંત્રીના પુત્રનું નામ પણ સમાવેશ થાય છે અહીં યાદ કરાવી દઈએ કે આ સંદર્ભે આ પાર્ટી દ્વારા કેટલાક વિડીયો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં લોકોને ગાડી નીચે કચડી નાખતા ફૂટેજ સામે આવ્યા છે એની સાથે સાથે ગાડીને સળગાવી દેવામાં આવી છે લોકોને દંડા અને હથિયારો મારક વડે મારવામાં આવ્યા હતા અને તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આ પ્રકારની હિંસા એક જે હતી તે દેશમાં અત્યારે ચર્ચાઈ રહી છે અને લખીમપુર જે હિંસા છે તેને મામલે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે સૌથી મોટા સમાચાર અમે તમને બતાવી રહ્યા છે કે યુપીના ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તે સંદર્ભે કડક કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે જે સમગ્ર ઘટના સર્જાઈ હતી એના સત્ય સુધી પહોંચવાની કોશિશ કરીશું એક તરફ કિસાનો કહી રહ્યા છે કે એ ગૃહ મંત્રીના પુત્ર ગાડી ચલાવી રહ્યા હતા અને તેમને જે કિસાનો ઉપર ગાડી ચલાવી હતી બીજી તરફ ફૂટેજ આવ્યા છે કે જે શૂટિંગ આવ્યું છે તેની અંદર ગૃહ મંત્રીના પુત્ર કશે દેખાતા નથી પરંતુ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગુજરાત અહીં જણાવી કને ગુજરાત અહીં તમને જણાવી રહ્યું છે કે હાલ સુધી એમને કોઈ પણ જાતની ધરપકડ થઈ નથી અને પોલીસે તેમનો સંપર્ક કર્યો છે કે નહીં એ સંદર્ભે કોઈ પણ માહિતી હજી ઇન્ડિયા સુધી

કેવી રીતે બતાવવામાં આવી છે એ દ્રશ્યો પણ અમે તમને બતાવીશું પણ હાલમાં સૌથી મોટા સમાચાર એ છે કે અમે તમને જણાવી રહ્યા છીએ કે ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર વિરુદ્ધ યુપી પોલીસે ફરિયાદ નોંધી છે આપને બીજા ચોંકાવનારા સમાચાર તમને જણાવીએ કે જે રીતે ગાડીઓના સળગાવવામાં આવી હતી જે વાહનોને આગચંપી કરવામાં આવી હતી આરટીઓનો રિપોર્ટ અત્યારે આવ્યો છે કે એ વાહનો મંત્રીના પરિવારજનોના નામે આરટીઓમાં રજીસ્ટર છે એ તમામ વાહનો આરટીઓમાં ગૃહમંત્રીના પરિવારજનોના નામે રજીસ્ટર છે આ પણ એક ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે અને કનેક ગુજરાત આપને જણાવી રહ્યું છે આપને જણાવી દઈએ કે જે સંદર્ભે ખુદ સોનિયા ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી અને અટકાયત કરવામાં આવી હતી એ જ સંદર્ભના સૌથી મોટા સમાચાર છે કે ગૃહ રાજ્ય મંત્રીના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે ત્રણસો બે એકસો વીસ બી જેવા ગંભીર ગુનાઓની અંદર સામેલ છે અને એમની સામે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ હાલ અત્યારે કાર્યવાહી શરૂ કરી છે સૌથી મોટા સમાચાર આપ કનેક્ટ ગુજરાત પર જોઈ રહ્યા છો आप लोगों ने अगर वीडियो देखी है तो उसमें आप लोगों ने देखा होगा किस प्रकार से मैं वहाँ से जान पहचा के अपनी भागा हूँ हम लोग स्वागत के लिए वहाँ जा रहे थे माननीय उप मुख्यमंत्री जी के आ, स्वागत वो आने वाले थे तो उनके स्वागत के लिए कालेशरण मोड़ जा रहे थे तो रास्ते में तुकनिया के पास ये सब लोग किसान के भेस में जो ये उपद्रवी इकट्ठा थे इन लोगों ने गाड़ियों पर सीधे हमला किया है इन्होंने लाठी डंडे से और पत्थरबाजी करना शुरू कर दिया जिसमें ड्राइवर भी थोड़ा सा घायल हुआ पत्थरबाजी से उसके बाद वो गाड़ी जाके किनारे उसकी रुक गई लग गई वहाँ पे गाड़ी आगे नहीं बढ़ी तो उसको वहाँ से खींच लिया इन लोगों ने ये लगातार गाड़ी को रोकने का प्रयास शुरुआत से कर रहे थे कि कैसे भी गाड़ी को रोक लें और गाड़ी के अंदर जो लोग हैं उनको वहाँ पर मौत के घाट उतार दें और उसमें कहीं ना कहीं मैं उस गाड़ी में मेरे साथ तीन अन्य भी साथी थे जिसमें से एक मेरा जो गाड़ी का ड्राइवर था हरिओम और एक मेरा मित्र शुभम मिश्रा था उस गाड़ी के अंदर एक वहाँ का कार्यकर्ता वहीं लोकल का कोई कार्यकर्ता था उसको मैं व्यक्तिगत नाम से नहीं जानता हूँ लेकिन वो भी उस गाड़ी में था जिसकी अभी मुझे कोई जानकारी नहीं मिली है कि उसके साथ क्या लेकिन ये दोनों लोगों को मैंने देखा हरिओम को तो वहीं ये लोग सीधे मारना शुरू कर दिए थे बहुत धारदार हथियार से उसके ऊपर हमला कर रहे थे और उसको बाद में सोशल मीडिया पर पता लगा कि इन दोनों की हत्या कर दी गई है नहीं आशीष मिश्रा भैया तो कार्यक्रम स्थल पे थे वो कार्यक्रम कैसे सुचारू रूप से चले चूंकि कुश्ती प्रतियोगिता सुबह से प्रारंभ हो जाती है तो वो वहां कार्यक्रम चल रहा था और उसी कार्यक्रम में बने हुए थे और उनको जो माननीय उप मुख्यमंत्री जी मुख्य अतिथि थे उस के, वो वहीं मंच पर ही उनका स्वागत के लिए वहां पर उपस्थित थे जब जब गाड़ी के ऊपर सीधे पथराव हो रहा था लाठी डंडे चल रहे थे एक भय का माहौल मैं उस बीच से गुजरा हूं और जिसके ऊपर उसकी जान की बनाई तो गाड़ी कहीं ना कहीं ड्राइवर ने वहां किसी तरीके से कैसे निकले निकालने के प्रयास किया और वो गाड़ी फिर भी नहीं निकाल पाया और उसको अपनी जान से हाथ धोना पड़ा उसको ये ये किसान नहीं थे ये उपद्रवी दंगाई ये कैसे कौन लोग थे मैं चूंकि उनको पहचानता भी नहीं हूं तो इन लोगों ने सीधे उसको मारना शुरू कर दिया और मारते पीटते पीटते इन सबको मार डाला